વરસાદી પાણી ભરાવાને કારણે સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સુરતના અલથાણ રોડ ઉપર વરસાદની પાણી ભરાવાના કારણે સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ધક્કો મારવાનો વારો આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં પાણી ભરાવાની સમસ્યા પહેલેથી જ છે, આ કોઈ નવી સમસ્યા નથી. સુરતમાં વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, તો શહેરના અઠવાલાઈ, નડાજણ, પાલ, રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના મજૂરા ગેટ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ કાપોદરા, સરથાણા સહિત તમામ વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.